દ્રશ્યમાં દેખા તું આ છે અમદાવાદ. ઓ સોરી, સ્માર્ટ સિટી. સ્માર્ટ સિટીની વ્યાખ્યા તો તમે જાણતા જ હશો, પણ શું તમને ખરેખર સ્માર્ટ સિટી મળી રહ્યું છે? દ્રશ્ય જુઓ, આ છે સ્માર્ટ સિટીના સ્માર્ટ રોડ અને ખાડામાંથી પસાર થતા વાહનોમાં સવાર છે સ્માર્ટ સિટીની પ્રજા, જેને અમદાવાદ મહાનગરપાલિકા અને સરકાર મૂર્ખ બનાવી રહી છે. એએમસીના સત્તાધીશોએ શરમને નેવે મૂકી છે. આ ખાડા, આ રોડ, લોકોની મુશ્કેલી અધિકારીઓને નથી દેખાતી. રોડ એવા છે કે વાહન 10ની સ્પીડે પણ ચાલી નથી શકતું. તો પછી અમદાવાદ સ્માર્ટ સિટી શાનું? કયા એંગલથી અમદાવાદની ગણતરી સ્માર્ટ સિટીમાં કરવી? આ દ્રશ્ય છે અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા મોંઘા વિસ્તાર એટલે કે બોપલના. હા, અહીં રહેવા માટે મકાન લેવું સહેલું નથી, પણ જે લોકો પણ કરોડો રૂપિયા ખર્ચીને અહીં રહેવા આવ્યા છે તેમને સ્માર્ટ સિટી જેવું કંઈ લાગતું નથી, કેમ કે રોડ તો ઉબડખાબડ જ છે. એવું લાગે કે પેલું આપણે લાગે ને કે ચાંદના બધા નાના નાના ડોટ ડોટ હોય એવું લાગે છે. આ રસ્તો પ્લસ આ રસ્તો તો બહુ જ ખરાબ છે, અને જ્યારે પાણી ભરે ને તો ખબર નથી પડતી ને ગાડીમાં નીચે ને પેલું બમ્પર બમ્પર તૂટી જાય છે, તો બહુ જ ખરાબ છે. તો પ્રશાસને જોવું જોઈએ અને ટાઈમ બિંગ આ સિચ્યુએશન છે તો એને રેક્ટિફાય કરીને પ્રોપરલી રસ્તા બધા ઠીક કરવા જોઈએ. રસ્તા તો થોડા વરસાદમાં એવા થઈ જાય છે કે કઈ રીતના એમની સિસ્ટમ શું છે કંઈ ખ્યાલ નહીં આવતો. હજુ તો વરસાદ એટલો થયો નથી, હજુ 2 મહિના બાકી છે. આ છેડેથી લઈને પેલા છેડે સુધી રસ્તા ખાડા જ ખાડા ખાડા જ ખાડા છે. સાઉથ બોપલના દ્રશ્ય તમને ચોંકાવી દેશે, કેમ કે અહીં એક પણ રોડ વાહન ચલાવવા લાયક નથી રહ્યું. વાહન ચાલકોને ફરજિયાત ખાડામાંથી વાહન કાઢવું પડે છે. વળી વરસાદના સમયે આ રોડમાં પાણી ભરાય છે. તે સમયે ન તો ખાડા દેખાય છે ન તો રોડ, એટલે કે જીવ જોખમમાં મૂકીને પસાર થવું પડે છે. વધારે કમર નહીં બધું તોડી નાખે. એકચ્યુઅલી અહીંયા આગળ ભૂવાઓ હતા બહુ મોટા, ખાસી કમ્પ્લેન કરેલી છે. અમે તમારા એક મેમ્બરે કરી હતી કમ્પ્લેન, તો SMS આવ્યો કે યોર કમ્પ્લેન હેઝ બીન રિઝોલ્વ. રિઝોલ્વમાં ખાલી આવું કર્યું, ઉપર રેતી પાથરી અને ડમ્પર ચલાવીને ચલાવી ગયા. અહીંયા ખાસી વાર એ લોકો ધૂળ નાખે પણ ભૂવો પડતો જ રહેતો હોય છે થોડો બી વરસાદ. ના, ખાસા ટાઈમથી નથી, એટલે હું જ્યારથી રહેવા આવ્યો ત્યારથી અરાઉન્ડ 6-7 મંથથી તો આવી દાલત છે. દ્રશ્યમાં દેખાતા રોડ ડામર અને કપચીથી બનાવવામાં તો આવ્યો છે, પણ તેમાંથી ડામર ગાયબ છે. ક્યાંક મસમોટા ખાડા છે, ક્યાંક પાણી ભરાયા છે, તો ક્યાંક વાહન ચાલવાથી રોડ પરથી અઢળક ધૂળ ઉડી રહી છે. આ રોડ વાહન ચાલકોને મેન્ટેનન્સ તો વધારી જ આપે છે, સાથે જ કમરનો દુખાવો પણ વધી જાય છે. અહીંથી પસાર થતા વાહન જાણે ડાન્સિંગ કરતા હોય તેવા દ્રશ્યો પણ સર્જાય છે, એટલે કે પ્રજા ત્રસ્ત છે પણ તંત્ર મસ્ત છે. દર વખતે નવું પેમેન્ટ થાય છે, કારણ કે 6-7 વાર તો રિપેર થયો છે છેલ્લા બે વર્ષમાં. હા, આ ને આ સામે દેખાય, હા, એક નાના છોડું ઝપટું આવે તો એ તૂટી જાય, એટલે 6-7 વાર રિપેર થયો છે. એટલે દર વખતે નવું પેમેન્ટ થાય છે કે AMC એટલે એન્યુઅલ મેન્ટેનન્સમાં ફ્રીમાં રિપેર થાય છે? તો દર વખતે ચોમાસું આવે એટલે થઈ જાય, વર્ષમાં 3-4 વાર તો આવો પ્રોબ્લેમ રહે જ છે જનરલી. છેલ્લા હું અહીંયા 7 વર્ષથી રહું છું તો ત્યારનો પ્રોબ્લેમ જોવા મળે છે. કોઈ દિવસ સરખો ના હોય, જેવો સરખો કરે એટલે તરત 1-1.5 મહિના માટે હોય છે, બાકી પાછો અતો એમ થઈ જાય છે. રોડ પર પડેલા ખાડામાંથી ફોર વ્હીલર લઈને નીકળવું એટલે સમજી લેવું કે નુકસાન તો થશે જ. ભોપાલ વિસ્તાર, જેને અમદાવાદનો નવો વિકસેલો વિસ્તાર માનવામાં આવે છે, ભોપાલની રોનક અને આકાશને આંબતા આલિશાન ફ્લેટ્સ લોકોને આકર્ષે છે, પણ અહીંની ખરી વાસ્તવિકતાથી લોકો અજાણ છે, કેમ કે ચોમાસામાં અહીં કંઈક આવા જ હાલ હોય છે. પ્રજા પાસેથી કરોડો રૂપિયા ટેક્સ ઉઘરાવતું અમદાવાદ મહાનગરપાલિકા ભોપાલવાસીઓને સારો રોડ આપવામાં પણ નિષ્ફળ નીવડ્યું છે. તો કેટલાક રોડ વારંવાર બનાવવા છતાં પણ તૂટી જાય છે, જે ભ્રષ્ટાચાર તરફ આંગળી ચીંધે છે. સ્માર્ટ સિટીની હાલત બદતર થઈ ગઈ છે. આ ખાડાઓ લોકોની કમરનો દુખાવો વધારી રહ્યા છે, પણ તંત્ર છે કે ગાઢ નિંદ્રામાં છે. ન તો તંત્રને ખાડા દેખાય છે, ન તો લોકોની મુશ્કેલી, કેમ કે સવાલ દાનતનો છે. જો તમે અન્ય કોઈ શહેરમાંથી આવો છો અને મસ્ત મોટા ગાબડાઓ અને ખાડાઓ દેખાય, તો સમજી લેવાનું કે તમે અમદાવાદ શહેરમાં પ્રવેશી ચૂક્યા છો. અમદાવાદ કોર્પોરેશને સ્વાગત માટે કોઈ તૈયારીઓ તો નથી કરી, પરંતુ ચોક્કસથી કોર્પોરેશનના અને ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના પાપે ઠેર ઠેર મસ્ત મોટા ગાબડાઓ જોવા મળી રહ્યા છે. આ તો ફક્ત બોપલ અને સાઉથ બોપલની વાત થઈ, પરંતુ શહેરના મોટા ભાગની આ જ પ્રકારની સમસ્યા છે.
કહેવાનું તો સ્માર્ટ સિટી છે, હેરિટેજ સિટી છે, પરંતુ અત્યારે આ શહેરની દશા નહીં પરંતુ દુર્દશા બેઠી છે. કેમેરા પર્સન રાજભા ગઢવી સાથે દીક્ષિત ઠકરાર, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.